वर्णिवे शरमणियदर्शनम् मन्दहासरुचिराननाम्बुजम् पूजितं सुरनरोत्तमेर्मुदा नमहं वेचिन्ये धर्मनन्दनमहं वेचिन्ये ॐवतारिणे श्री स्वामिनारायणाय हरिकृष्णाय घनश्यामाय नीलकण्ठाय च नमो नमः ॐ श्रीगुरुचरणकमलेभ्यो नमो नमः बोलो श्री स्वामिनारायणभगवान् निजय શ્રી હરિકૃષ્ણ મહારાજની જય શ્રી ઘનશ્યામ મહારાજની જય બધા ભક્તોને ખૂબ હેતથી ભાવથી જય સ્વામિનારાયણ ભક્તો આપણે નિત્ય સાંજે વચનામૃતની કથા પૂજ્ય નિષ્કામ સ્વામીના મુખે સાંભળીએ છીએ એ કથા સાંભળતા આપણને એવું લાગે કથા સાંભળ્યા જ કરીએ કથા કરવી એના કરતાં સાંભળીએ વધારે સારી લાગે પરંતુ સંતોની આજ્ઞાથી સંતોને રાજી કરવા આપણે શુક્રવારે સ્વામીની વાતો ઉપર વાર્તા સાંભળીએ છીએ આજે સદગુરુ ગુણાદિત્યાનંદ સ્વામીની વાત છે પ્રકરણ ત્રીજાની છવ્વીસ નંબરની વાત ખૂબ સરસ મમુક્ષુ ભક્તો માટે મોક્ષના માર્ગે ચારેલા ભક્તો માટે સ્વામી આ વાતની અંદર ખૂબ સરસ આપણને સમજાવે છે આપણે વાતને વાંચી અને સ્વામી મહારાજ સમજાવશે એવી સમજવા પ્રયત્ન કરીશું સ્વામિનારાયણ હરે સ્વામિનારાયણ હરે અને મોટાની આજ્ઞાએ કરીને કરવું તે તો જેમ ગણપતિએ ગાયની પ્રદક્ષિણા કરી એવું છે ને મનનું ગમતું કરવું તે તો કાર્તિક સ્વામીની પેઠે પૃથ્વીની પ્રદક્ષિણા કરવા જેવું છે માટે આજ્ઞાએ કરીને જો થોડું કરે તો પણ ઘણું થાય છે ને મનગમતું જાજુ કરે તો પણ થોડું થાય છે ને જે આજ્ઞામાં ધર્મને ઘસારો આવતો હોય તેવી આજ્ઞામાં તો ઘટે એમ કરવું આટલી વાત છે સ્વામી આપણને આ વાતની અંદર ખૂબ સરસ મોક્ષના માર્ગે ચાલેલા ભક્તો માટે શોર્ટ વે બતાવે છે એમાંય અત્યારના મોર્ડન જમાનાની અંદર એકવીસમી સદીની અંદર દરેક માણસ દરેક માર્ગના શોર્ટકટ જ વિચારતા હોય કેમ કરીને ઓછા સમયમાં ઓછા પૈસામાં કે ઓછી મહેનતે વધારે કામ થાય વધારે સમય વધારે ફળ મળે એવું જ માણસ અત્યારનો માણસ વિચારતો હોય ત્યારે આધ્યાત્મિક માર્ગની અંદર ચાલેલા મુમુક્ષુ માટે પણ સદગુરુ ગુણાદિત્યાનંદ સ્વામી આજથી બસો વર્ષ પહેલાં આપણા માટે બહુ મોટો શોર્ટકટ આપે છે અમે શાસ્ત્રની અંદર તો કીધું છે કે કલ્યાણ કે મોક્ષ એ કોઈ સાધનથી મળતો નથી મોક્ષ એ સાધનથી ક્રિયા સાધ્ય નથી કે કોઈ સાધન કરવાથી કે ક્રિયા કરવાથી મળી જાય નથી એ તો કૃપા સાધ્ય છે ભગવાનને મોટાની કૃપાથી જ મળે છે પરંતુ આ વાતની અંદર સ્વામી આપણને કે છે કે મોટાની આજ્ઞાએ કરીને કરવું તે તો જેમ ગણપતિએ ગાયની પ્રદક્ષિણા કરી એવું છે અને મનનું ગમતું કરવું તે તો કાર્તિક સ્વામીની પેઠે પૃથ્વીની પ્રદક્ષિણા કરવા જેવું છે જીવ પ્રાણી માત્રને મનનું ગમતું કરવું એ જ ગમે છે અને મનનું ધાર્યું જ જીવ પ્રાણી માત્ર કરે છે કોઈ પણ હોય એ માર્ગે ચાલે જીવનો એક સ્વાભાવિક સ્વભાવ છે એને બીજાના અંડરમાં રહેવું કે બીજાનું કે એમ કરવું એ તરત એને અઘરું પડે છે આપણે પોતાની મેળે ગમે એટલું કરીશું તો આપણને અઘરું નહીં લાગે પણ કોઈ કે અને થોડું એનાથી દસમા ભાગનું કે પાંચમા ભાગનું હશે તો આપણને અઘરું લાગશે આપણી મેં તે આપણે ગમે એટલું ચાલીશું વોકિંગ કરીશું તો રોડ ઉપર દોડીશું તો વોકિંગ કરશે માણસો પણ કોઈ કેમ કહેશે કે ભાઈ પેલી જગ્યાએ પહેલાં ટેબલ પરથી પેલો ગ્લાસ પડ્યો છે જેથી મને લાવી આપો તો એ વસ્તુ આપણને અઘરી લાગશે કે ભાઈ મને કીધું આપણી જાતે તો આપણે ગમે એટલું કરી લઈએ કોઈ પણ ભગવાનના ભક્ત કે કોઈ બીજાએ કીધું તોય આપણને ઘણી વાર અઘરું પડે એટલે જીવ પ્રાણી માત્ર મનનું ગમતું કરવા જ ટેવાયેલ ટેવાયેલો છે ભગવાન મોટા સત્પુરુષ કે સંતો ભક્તોનું ગમતું કરવું કે એની મૂકી શકે અને કેમ વર્તી શકે એ જ મુક્ત છે અને ભગવાનને મોટા સત્પુરુષ આગળ મનનું ધાર્યું ના છોડી શકે એ જ બધપણું છે આ વાતની અંદર સ્વામી ગણપતિજી અને કાર્તિકેસ એ બેના દ્રષ્ટાંત દ્વારા ખૂબ સરસ સમજાવે છે સ્વામી કે મોટાની આજ્ઞા કરીને કરવું તે તો જેમ ગણપતિએ ગાયની પ્રદક્ષિણા કરી એવું છે તમને પ્રસંગ ખ્યાલ હશે ગણપતિજી અને કાર્તિકેયજી એ બંને ભાઈઓ છે એ બંનેને મોટા થયા એટલે બંનેને લગ્ન કરવાનો ટાઈમ આવ્યો હવે કોની સાથે લગ્ન કરવા કન્યાની શોધમાં હશે એમાં પછી કોઈ કન્યા મળી તો કન્યા મળી તો બંનેને એની સાથે લગ્ન કરવાની ઈચ્છા થઈ કે ભાઈ આપણે આને જ વરવું છે પેલો કે એના મારે એને વરવું છે એટલે બંને ભાઈઓને એક જ કન્યા પસંદ પડી એટલે પછી કન્યાએ કીધું કે ભાઈ બે જણને કેમ કરવું એટલે કંઈક ઉપાય કરવું એટલે કન્યાએ એવું કીધું કે તમે બે જણા પૃથ્વીની પ્રદક્ષિણા કરી લાવો જે પૃથ્વીની પ્રદક્ષિણા કરીને પહેલાં આવી જશે એને હું એની સાથે હું લગ્ન કરીશ પછી તો ગણપતિજી ગણપતિજીનું તો કામ એમનું શરીર પુષ્ટ મોટી દૂંધ મોટી સૂંઢ શરીર મોટું હૃષ્ટ પુષ્ટ એનું વાહન પાછું ઉંદર ઉંદર ચાલે કેટલું શકે એટલે ગણપતિજી એ વિચારમાં છે ત્યાં કાર્તિકેય સ્વામી કાર્તિકેયજી એણે તો વિચાર કર્યો કે ગણપતિજી ક્યારે શરૂ કરે કે ના કરે હું જલ્દી હવે જો ઓપોર્ચ્યુનિટી મળી જ છે તો પહેલાં સ્ટાર્ટ જ કરી દો એણે તો પોતાનો મયુર લઈને અને પૃથ્વીની પ્રદક્ષિણા કરવા માટે સ્ટાર્ટ કર્યું પણ આ બાજુ ગણપતિજીએ વિચાર્યું કે આ હું જો આવી રીતે જશ તો તો મારું કંઈ પાર પડશે નહીં એટલે ગણપતિજી એમની માતા પાર્વતીજી પાસે ગયા કે હવે મારે શું કરવું મને કંઈક ઉપાય બતાવો ત્યારે પાર્વતીજીએ કીધું કે પૃથ્વી આંખીની પ્રદક્ષિણા કરીએ તો તારા માટે અઘરી છે એટલે થઈ શકે પણ કાર્તિકેયની સાના લેવલમાં પણ એક કામ કર કે ગાય છે ને એ પૃથ્વીનું જ સ્વરૂપ છે તું ગાયની પ્રદક્ષિણા કરી લઈશ એટલે પૃથ્વીની પ્રદક્ષિણા થઈ ગયા બરાબર જ છે ગણપતિજીએ માતાજીને પગે લાગીને એમની વાત સ્વીકારી અને ગાયની પ્રદક્ષિણા કરી અને પછી કન્યા પાસે ગયા અને કીધું કે મેં પ્રદક્ષિણા કરી લીધી પેલી કન્યા કે આટલી જલ્દી આટલું સ્પીડમાં તો શક્ય જ નથી હજી તો અહીંયા ગયા છે ને તરત આવ્યા થોડી વારમાં એણે બધી વાત કરી કે ભાઈ પૃથ્વીની શાસ્ત્રની અંદર પૃથ્વી છે ગાય છે ને પૃથ્વીનું જ સ્વરૂપ કહેવામાં આવી છે એટલે ગાયનું મેં પ્રદક્ષિણા કરી એટલે મારી પૃથ્વીની પ્રદક્ષિણા થઈ ગઈ કન્યાને વાત સાચી લાગી અને બધું પૂરું થયું લગ્ન પણ થઈ ગયા અને આ બાજુ કાર્તિકેય સ્વામી એ તો એવું કહેવાય છે કે સ્કંદ પુરાણના એ વક્તા છે સ્કંદ પુરાણની અંદર વાસુદેવ મહાત્મા ગ્રંથ છે એની અંદર એક ભાગ છે એનો પાઠ આખા વાસુદેવ મહાત્માના પણ એ જ વક્તા છે કાર્તિકેયજી એ તો આટલા બુદ્ધિશાળી છે આટલા મોટા ગ્રંથના વક્તા છે એની પાસે ઉંદર શું કહેવું મયુર જેવું વાહન છે પણ તો એ પહોંચી શક્યા નહીં એ પોતાની રીતે કરવા ગયા આખી પૃથ્વીની પ્રદક્ષિણા ક્યારે થાય કીડી હોય એને અહીં અમેરિકામાં પહોંચવું હોય ઇન્ડિયાથી તો એ આવી શકે આવી શકે ક્યારે શક્ય જ નથી પણ એ કોઈ લગેજ બેગની અંદર કોઈકની અંદર ઘૂસી જાય ઇન્ડિયાથી બરાબર અને પ્લેનમાં આપણી સાથે આવી જાય તો કઈ રીતે આવી જાય એને કંઈ વાર લાગે એમ ભગવાન અહીંયા સ્વામી કહે છે કે મોટા પુરુષની આજ્ઞાએ કરવું તે તો જેમ ગણપતિજીએ ગાયની પ્રદક્ષિણા કરી એવું છે ભગવાનના મોટા સત્પુરુષની આજ્ઞામાં વર્તીને જે કલ્યાણના માર્ગે ચાલવું ને મોક્ષના માર્ગે ચાલવું ને અક્ષરધામ સુધી પહોંચવું ને એ આવું છે જેમ ગણપતિ જે ગાયાની પ્રદક્ષિણા કરી નાખી પૃથ્વીની પ્રદક્ષિણા થઈ ગઈ એ મોક્ષના માર્ગે કલ્યાણના માર્ગે અનેક સાધનો છે અનેક સાધનો છે એમાંથી કયા સાધન આ જીવની અંદર કેપેબિલિટી કેટલી કે કયા સાધન કરી શકે વ્રત દાન તપ નિયમ ધ્યાન ભજન એક કરે તો એ તેમાંડ થોડું થતું હોય બીજા કેટલાય છૂટી જતા હોય પણ મોટા સત્પુરુષની આજ્ઞામાં વર્તવું મન કર્મો વચ્ચે એ જેમ કેમ કરવું એ ખાલી ગાયની પ્રદક્ષિણા કર્યા બરોબર છે એટલું સરળ છે અને પોતાના મનનું ગમતું કરવું એ તો આખી પૃથ્વીની પ્રદક્ષિણા કરવા આવી એ બરાબર આ જીવ માટે અઘરી બાબત છે એવી વાત આ સ્વામી આપણને આમાં કહે છે આજ્ઞાએ કરીને સ્વામી કે આગળ કે છે માટે આજ્ઞાએ જો થોડું કરે તો પણ ઘણું થાય અને મનનું ગમતું જાજુ કરે તો પણ થોડું થાય મોટા પુરુષની આજ્ઞાએ જ્યારે જીવ સાધન કરે છે ને ત્યારે સાધનની અંદર એને એની એની ફળશ્રુતિ તરત દેખાય અને પોતાની મેળે ગમે એટલું કરીએ ને તો અંતરમાં શાંતિ કે ઉદ્વેગ ટળતા નથી ગુણાતીતાનંદ સ્વામીના વખતમાં જૂનાગઢ મંદિરમાં સ્વામી જ્યારે હતા ત્યારે સ્વામી પાસે એક રામદાસ સ્વામી કરીને એક સંત હતા ભાઈ રામદાસ સ્વામી નહીં પણ આ બીજા સંત રામદાસ સ્વામી કરી સ્વામીને એમ સહેજે ધ્યાનની થોડી રુચિ કે ભગવાનના સ્વરૂપને અંતરમાં ધારવાની ઈચ્છા કે અખંડ ભગવાનના સ્વરૂપને હું હૃદયમાં ધારું તો સારું એના માટે પ્રયત્ન પણ કરે પણ ધ્યાનમાં ભગવાનની મૂર્તિનું જેવું જોઈએ એવું સુખ લઈ શકે નહીં પ્રયત્ન કરવા છતાં પછી સ્વામી પાસે ગયા એકવાર અને સ્વામીને ખૂબ હૃદયથી પ્રાર્થના કરી કે સ્વામી મને મહારાજના સ્વરૂપના અંતરમાં દર્શન થાય મહારાજના સ્વરૂપ દેખાય એ મારા પર કૃપા કરો એવો કંઈક ઉપાય બતાવો સ્વામી કે હમણાં સેવા કરો ભજન કરો મહારાજ કરશે થશે એટલે સ્વામીની આજ્ઞામાં વર્તે સ્વામી રામદાસ સ્વામી અને બધું સેવા ભજન ભક્તિ કરે છે પણ અંતરમાં સતત આ ભાવ એક છે પણ એને વિશ્વાસ છે કે ગુણાદિત્યાનંદ સ્વામી જેમ કે એમ કરીશું તો થવાશે અને થશે એક દિવસ સ્વામીએ રામદાસ સ્વામીને આજ્ઞા કરી કે લો આ પત્ર લઈ જાઓ અને જુનાગઢથી વંથલી વંથલી જાઓ અને ત્યાં કલ્યાણ બાપાને આ પત્ર આપી અને પાછું આવવાનું છે પણ જ્યારે તમે અહીંથી વંથલી જાઓ ત્યારે રસ્તાની અંદર કાંગરે કાંગરે કહેતા ઝાડવે ઝાડવે ભગવાનની મૂર્તિ ધારતા જજો આમ રસ્તામાં ચાલતા જતા હોય ચાલીને જવાનું એટલે તો ધીરે ધીરે હોય એક એક ઝાડવે મહારાજના સ્વરૂપના દર્શન કરવાના મહારાજના દર્શન કરતાં કરતાં જવાનું કે આ ઝાડમાં મહારાજ છે મહારાજ છે મહારાજ મહારાજના સ્વરૂપને ધારતું જવાનું ગુણાતીતાનંદ સ્વામી આજ્ઞા કરી એટલે રામદાસ સ્વામીએ પણ નક્કી કર્યું કે સ્વામીએ કીધું છે તો અહીંયાથી વંથલી જઈશ ત્યાં સુધીમાં જેટલા ઝાડવા આવે તો ઝાડવે જાળવે મહારાજને ધારવા અને આવતા પણ ઝાડવે ઝાડવે મહારાજને ધારવા જ છે આવું રામદાસ સ્વામી નક્કી કર્યું સ્વામીએ આજ્ઞા કરી એટલે અને સ્વામી પત્ર લઈને રામદાસ સ્વામી વંથલી ગયા અને સ્વામીની આજ્ઞા મુજબ જાળવે જાળવે મહારાજના દર્શન કરતા જાય છે ત્યાં જઈને કલ્યાણ બાપાને પત્ર આપ્યો સ્વામીના સમાચાર આપ્યા અને પાછા સ્વામી જૂનાગઢ આવે છે ત્યારે પણ સ્વામીની વાતનું સતત અનુસંધાન છે કે સ્વામીએ આવું મને કીધું છે એટલે આવતા પણ સતત જાળવે જાળવે મહારાજને જોવે છે મહારાજના દર્શન કરે છે એવું બન્યું કે જૂનાગઢ પહોંચ્યા ત્યાં સુધીમાં મહારાજની મૂર્તિ સિદ્ધ થઈ ગઈ જ્યાં જોવે ત્યાં પછી મહારાજ મહારાજને મહારાજ દેખાવા લાગ્યા જ્યાં જોવે ત્યાં મહારાજ દેખાવા લાગ્યા ત્રણેય અવસ્થામાં મહારાજના દર્શન થવા લાગ્યા જે સાધના કેટલી મોટી યોગ સાધનાઓ કર્યા પછી પણ જે સિદ્ધ ના થાય બધાએ સાધનો કર્યા પછી પણ જે સિદ્ધ ના થાય મહારાજ પ્રથમના પહેલાં કે કઠણમાં કઠણ સાધન એનાથી કોઈ કઠણ છે નહીં શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ સાધન એ વસ્તુ કઈ રીતે સહજમાં પ્રાપ્ત થઈ ગઈ જેમ આખી પૃથ્વી ફરવા જવું ને ગાય ફરવા જેવી કેટલી શોર્ટ બાબત કહેવાય આખી પૃથ્વીનું આપણે આમ ચાલવા જઈએ આપણે પ્રદક્ષિણા કરવા જઈએ તો આપણને કેટલો ટાઈમ લે આપણે ખાલી આમ આખી જિંદગી પૂરી થઈ જાય તોય ના થાય બરાબર પણ એક ગાયની પ્રદક્ષિણા કરવી તો કેટલી સરળ બાબત છે એ મોક્ષના માર્ગમાં મોટા સત્પુરુષની આજ્ઞા પ્રમાણે કરવું એનું અનુવૃત્તિમાં રહીને જે તે સાધન કરવાય એની જેમ રુચિ છે એમ જ કરવું છે એનું ગમતા બહાર બાર કરવું નથી આવી એક દ્રઢતાપૂર્વક એની અનુવૃત્તિમાં જ્યારે મુમુક્ષુ રહીએ આપણે સૌ કોઈ રહીએ છીએ ત્યારે આપણને આપણો મોક્ષનો માર્ગ એટલો શોર્ટ થઈ જાય છે અને આપણને પણ મહારાજના રાજીપાની મોટા સત્પુરુષના રાજીપાની પ્રતીતિ થાય છે આગળ સ્વામી કહેજો મનનું ગમતું જાજુ કરે તો પણ થોડું થાય આપણને મનમાં નક્કી કર્યું કે ચાર મહિના ધારણા પારણા કરવા છે કે માઘ માસમાં સ્નાન કરવું છે ખાલી એક પાણી શું કહેવાય એક પાણીભર જ રહેવું છે કે ફ્રૂટમાં જ રહેવું છે આવી રીતે અનેક સાધન કરે એક બે નહીં પાંચ પચીસ પચાસ પૂરા સાધન બધા જ કરે પણ મનમાં ગમતું આવે છે ત્યાં સુધી કરે છે કોઈ ભગવાનના મોટા સત્પુરુષ કે તો એના વચને કરીને કંઈ છોડવું પડે તો છૂટે નહીં ભલે સારું જ હોય કે ધ્યાન હોય કે ભજન હોય કે સેવા હોય કે છોડવાનું કે તો એ છૂટે નહીં કે ભગવાન સંબંધિત છે ને હું કરું જ છું ને મનનું ધાર્યું કરીએ તો એ કરવું એ ઝાઝું કરે તોય સ્વામી કે થોડું થઈ જાય છે આપણે કથા સાંભળી છે મહારાજ વખતે આપણા આદિગુરુ સદગુરુ મુક્તાનંદ સ્વામી હતા સ્વામીની મોટી ઉંમર વૃદ્ધ શરીર સ્વામીની સેવામાં એક સંત હતા પણ એ સંતને થોડું ધ્યાનનું અંગ એટલે ધ્યાન કરવા બેસી જાય એટલે મહારાજ એકવાર આમ પસાર થયા અને સ્વામી સ્નાન કરતા હશે સ્નાન કરીને ધોત્યું ધોવાનું એ બધું સ્વામી જ ધોતા હશે પોતાના વસ્ત્ર એટલે મોટી ઉંમરને સ્વામી જ્યારે જાતે ધોતિયા ધોતા હશે ને આ દ્રશ્ય મહારાજે જોયું તો મહારાજને થોડું દુઃખ થયું એટલે મહારાજે મુ ગોપાળન સ્વામી વગેરે મોટા સંતોને વાત કરી કે સ્વામી સાથે કોઈ સેવકમાં નથી કોઈ સંતો એ સંતો કીધું છે ને સ્વા મહારાજ સેવકમાં તો એક એમના એક સેવક સંત રાખેલા છે ત્યારે મહારાજે કીધું તપાસ કરાવો એમને પૂછો શું કરે છે સ્વામીને જાતે ધોત્યુ ધોવે છે એટલે ગોપાળનંદ સ્વામી નિત્યાનંદ સ્વામીએ તપાસ કરી જે સ્વામી એમની સેવામાં હતા ત્યાં ગયા અને સ્વામીને પૂછ્યું કે સ્વામી તમે સ્વામીની સેવામાં છો ત્યાં કીધું હા છીએ તો સ્વામી જાતે ધોત્યુ ધોવું પડે છે ત્યારે કે સ્વામી પણ હું તો ધ્યાનમાં બેસું છું ને એટલે ધ્યાનમાં બેઠો હોય પછી મને કંઈક સ્વામી તો એમની રીતે બધી ક્રિયા કરી લે છે ત્યારે સંતોએ કીધું કે ભાઈ એ બધું તમે જે કરો એ બરાબર છે ટાઈમ મળે ત્યારે પણ સ્વામીની જે સેવા છે એ તમારા માટે પહેલાં મુખ્ય અને વધારે એનાથી તમને બળ મળશે એ સેવા આવા મોટા સત્પુરુષની સેવા મળવી મુક્તાનંદ સ્વામી જેવા સંતની સેવા મળવી એ તો મોટા ભૌબ્રહ્માદિક દેવને પણ મળતી નથી એની સેવાથી જે તમને આનંદ આવશે એની સેવાથી જે તમારા જીવમાં બળ આવશે એ બીજા સાધનેથી આવશે નહીં સંતોએ સમજાયું પણ તોય પહેલા સ્વામીને વાત મનાણી નહીં કે આ તો તમે મને ધ્યાનમાં વિઘ્ન કરો છો એટલે સંતોની વાત પણ જ્યારે ના મનાણે ત્યારે મહારાજને સમાચાર આપ્યા સંતોએ પછી મહારાજ ગયા એકવાર પણ મહારાજ ગયા ત્યારે સ્વામી તો ધ્યાનમાં બેસી ગયેલા આંખો બંધ કરીને ધ્યાનમાં તો પછી જ્યારે ભગવાનને મોટાની ઈચ્છાથી બહાર જ્યારે ધ્યાન કરવા બેસે ત્યારે ધ્યાનમાં મૂર્તિ દેખાવાની જગ્યાએ મૂર્તિ તો ના જ દેખાય એનું સુખ કેવું આવે તો એને ખબર બરાબર પણ મહારાજ જ્યારે સ્વયં ત્યાં ગયા અને સ્વામીને નામ લઈને બૂમ પાડી કે સાધુરામ ઉઠો પણ એ ઉઠે ને આંખો લે ને મહારાજ કે અમે સ્વયં આવ્યા છે તમે જેનું ધ્યાન કરવા આંખો બંધ કરી છે સ્વયં મહારાજ છીએ જ્યારે મહારાજે ઘણો આગ્રહ કર્યો ત્યારે આંખો ખોલી મહારાજ કીધું કે તમે મુક્તાનંદ સ્વામીની સેવામાં છો તો સ્વામીની સેવા વ્યવસ્થિત કરો એનાથી તમને વધારે બળ મળશે વધારે તમને અમારા સ્વરૂપની સુખ આવશે પણ મહારાજને કહેવાથી પણ વાત અમને મનાણી નહીં તો જતા દિવસે સમય એવો આવ્યો કે સ્વામી હાવ સત્સંગમાંથી જ ગયા કહેવાનો મતલબ કે સાધનનું બળ જ્યારે આપણે અંદર આવે કે હું આ સાધન કરું સાધનથી જ મારું આમ તપ કરું કે વ્રત કરું કે દાન કરું કે તપ કરું કે ભજન કરું એનાથી જ હું ભગવાનને પામી જાઉં તો કેવળ સાધનથી કાર્ય સિદ્ધ થતું નથી કારણ કે આપણી એવી હજી સ્થિતિ પણ નથી મોટા સત્પુરુષની આજ્ઞામાં રહીને સ્વામી કે જે કરવું એ કેવી બાબત છે તો એ થોડું કરે આજ્ઞાએ કરીને તો પણ જાજુ થાય છે અને આજ્ઞા વિના મનગમતું જાજુ કરે તો પણ એ યથાર્થ ફળને આપનારું થતું નથી ભગવાનને મોટા સંત કહે તેમ કરવું એ જ નિવૃત્તિ છે મનનું ગમતું કરવું એ જ પ્રવૃત્તિ છે આપણે મનનું ધારું જેટલું કરીએ એ બધું પ્રવૃત્તિ ગણાય પણ ભગવાનને મોટાની આજ્ઞામાં એને જ રાજી કરવા મન કર્મ વચ્ચેને જ્યારે એની આજ્ઞા મુજબની એને રાજી કરવા જ કરીએ છીએ તો કદાચ પ્રવૃત્તિ હશે તો પણ એ નિવૃત્તિ થઈ જશે અને આપણને ગમે છે અને આપણી રુચિ છે એટલે જ આપણે કરીએ છીએ તો એ કદાચ ભજન હશે ભક્તિ હશે કે બીજા સાધન હશે તો એ પ્રવૃત્તિ થઈ જશે અને એનાથી ભગવાનનો રાજીપો પણ મળશે નહીં મહારાજ વખતે ગઢપુરની અંદર અલૈયા ખાચરને નાજા જોગ્યા શિયાળાનો સમય કડકડતી ઠંડી ઘેલા નદીમાં ઠંડુ ઠંડુ પાણી હોય આ બંનેએ નક્કી કર્યું કે હવે તો આપણે તપ કરવું છે ને તપ કરીને ભગવાનને રાજી કરવા એટલે બંને જણા શું કરે તો કે ઘેલામાં જઈને ગળા સુધી પાણીમાં બેસી જાય શિયાળાના કડકડતા ઠંડા ઠંડીની અંદર પાણીમાં અને તપ કરે તો આવી રીતે કેટલા દિવસો સુધી કર્યું તે આખું ચામડું તો બધું પેલું મરેલી ઘોનું કેવું હોય ચામડું એથી એવું થઈ ગયું ફાટી અંદર લોહી નીકળવા માંડ્યું શિયાળાનું ઠંડી ઠંડી હોય આવું તપ કર્યું હવે તો બે જાતે નક્કી કરી લીધું હતું કે આપણે આવું તપ કરવું ને ભગવાનને રાજી કરવા કોઈ નહીં મહારાજ કે મોટા સત્પુરુષની આજ્ઞાથી નહોતું કર્યું મહારાજે જોયું મહારાજે કંઈ કીધું નહીં પણ મહારાજે પછી નાજા જોગિયાને કીધું મહારાજ કે આવી રીતે કંઈ અમે રાજી થવાના નથી અમને રાજી કરવા હોય તો માણકીની ઘોડીની સેવા કરો તો અમે રાજી થશું આ વાત કેવી લાગે કોઈને આમ સે પૂછે તો એક બાજુ તપ કરું ને એક બાજુ ઘોડીની સેવા કરવી નાજા જોગીયાને પણ મહારાજના વચનમાં વિશ્વાસ હતો તો એણે તરત એ તપને છોડી દીધું અને મહારાજની માણકીની ઘોડી ભાવથી પ્રેમથી કરવા લાગે જેમ ભગવાનની સેવા કરે એમ તો મહારાજ એની સેવાથી રાજી થયા રાજી થઈને મહારાજ એમને પ્રસાદીનો થાળ મોકલાયો કેલો નાજા જોગ્યાને બોલાયો ને મહારાજ કહેલો અમારો થાળ જમો અલૈયા ખાચર બે આમ નજીક હશે જોયું અલૈયા ખાચર કે હું તે તપ કરીને મારો વાહો ફાટી ગયો છે અને મારા વાહમ લોહી નીકળી ગયા છે તો મને નહીં ને એને કેમ થાળ એવું કીધું એમ મહારાજ કે ભાઈ આ તપનો થાળ નથી તપ તો તમે કર્યું નાણે કર્યું એનું તો બે ગયું એમાં કંઈ નથી પણ આ તો નાજા જોગ્યાએ અમારી આજ્ઞાએ કરીને તપ મૂકીને માણકી ઘોડીની સેવા કરીને એનું આ ફળ છે એટલે એનો રાજીપો છે ને એ રાજીપા સ્વરૂપે આ થાળ છે નહીં કે તપનો થાળ એક બાજુ ઠંડી કડકડતી હોય ને પાણીમાં બેહી જવું અને એ આખું શરીર એ કરી દેવું તો એનાથી કંઈ નહીં માણકી ઘોડીની સેવાથી આટલા મહારાજ રાજીથી પેલી તો જૂરો જ થઈ ગઈ એટલે કહેવાનું મતલબ કે મનનું ગમતું માણસ બધું જ કરે છે થાય છે અને કરીએ છીએ પણ આપણી રુચિ હોય કે આમ કરવું છે પણ ભગવાનને મોટા બીજી રીતે વર્તાવે એ રીતે જ્યારે આપણે વર્તી શકીએ સહજપણે સહજપણે એ બહુ મોટી વાત છે બહુ મોટી સાધના છે સૌથી પહેલાં તો પ્રાથમિક દશામાં તો એ છે કે જગત આપણી જગતની કુટેઓ છોડીને ભગવાનમાં આવવું એ પહેલાં અઘરું છે એ પહેલાં કરવાનું છે કે રજોગુણ તમોગુણ ક્રિયાઓ ક્રિયાઓને ઘાટ ને સંકલ્પન બીજી બહારની હરવું ફરવું બીજું જે મહારાજની આજ્ઞાથી વિરુદ્ધનું છે એ બધું કરવું એ છોડવું અને સત્સંગમાં ભગવાનને રાજી કરવાના સાધન કરવા એ પહેલાં તો અઘરું છે પણ એ રીતે જ્યારે કર્યા પછી બહારનું છોડ્યા પછી જગતનું છોડ્યા પછી ભગવાન સંબંધી જ્યારે કરતો થયો ભગવાન સંબંધી સાધન ભગવાનને રાજી કરવાના ઉપાયો કરતો થયો પછી ભગવાનને મોટાની આજ્ઞા કરીને એ સાધનને છોડીને કદાચ કોઈ બીજી સેવા બતાવે કદાચ ધ્યાન ભજનને અખંડ એ ભગવાન સંબંધિત ધ્યાન ભજન છોડીને ભગવાન કે મોટા પુરુષ ખાલી એમ કચરા પોતાની સેવા બતાવે તો ત્યારે એમાં અઘરું લાગે કે આ ભગવાનનું ધ્યાન ભજન કરીએ છીએ ને આ ક્યાં આવી અત્યારે આ બધી વસ્તુ બતાવીએ એ જીવથી ના થાય પેલું થઈ જાય કે ભાઈ ભાઈ પડી ગઈ છોડ દો અને ભગવાનનું નામ લેવો આ ભગવાનના ભક્તને ના કદાચ હોય તો એ પહેલાં થઈ જાય પણ એ બધું છૂટી ગયા પછી ધીરે ધીરે એ બધું છૂટી ગયા પછી સત્સંગમાં આવીએ અને ભગવાનના આજ્ઞા નિયમ ધર્મ પાળતા થઈએ અને ભગવાનને રાજી કરવાના સાધન કરતા થઈએ પછી આપણે કંઈક પકડ પકડી લઈએ કે મને તો આ જ માર્ગ ફાવે અને હું આ જ રીતે ભગવાનને રાજી કરું આપણું અંગ હોય અને આપણે કરીએ છીએ પણ ભગવાનને મોટા જ્યારે કહે કે આ નહીં આમ કરો ત્યારે તરત ફરે એ બહુ મોટી વાત છે એ સહેજે થતું નથી અને એવું છે કે ભગવાનને મોટા સત્પુરુષ આપણને એક તો ધાર્યા હોય કે આ ભગવાનના મોટા સત્પુરુષ છે એ જેમ કરતા એમાં મારા જીવનું રૂડું હશે કારણ કે એ કેવા છે દીર્ઘદર્શી છે એ લાંબુ જોવે છે આપણા જીવનું આપણે જેટલું ના જોઈ શકીએ એના કરતાં વધારીએ છે અને આપણે પણ જ્યારે આપણા જીવન ઉપર વિચારીએ તો પણ આપણને ખ્યાલ આવે કે મોક્ષના માર્ગે આપણે ચાલીએ છીએ તો ઘણીવાર આપણને આપણા મોક્ષની ચિંતા નથી હોતી આપણે ઘણીવાર કલ્યાણના માર્ગમાં કે ભગવાનની આજ્ઞામાંથી ઘણીવાર ટ્રેક ચૂકી બીજી જગ્યાએ જતા પણ રહી આપણે ખ્યાલ પણ હોય કે આ નથી કરવા જેવું તોય આપણા સ્વભાવ કે આપણું મન આપણને લઈ જાય આપણા ઇન્દ્રિયો અંતર્ગત પણ ભગવાનને મોટા સત્પુરુષ પાછા આપણને ખેંચીને પાછા ટ્રેક પર મૂકે કે ભાઈ આ નહીં કરવાનું તારે આ કરવાનું આપણને ખેંચીને લાવવા પડે પણ એ કરતાં પછી ઘણીવાર પાછું ક્યારેક આપણે કંઈક સાધન પકડાઈ જાય તો પછી ભગવાન મોટા તો જાણતા જ હોય કે આ સાધન આ ટ્રેક ઉપર ચાલે છે પણ આ ટ્રેક ઉપર આની ગાડી ઠેક સુધી પહોંચી શકશે નહીં અત્યારે પકડ્યું છે પણ એના અંગનું નથી આપણે નક્કી કરી લીધું હોય પણ ભગવાનને મોટા આપણું જાણતા હોય કે આના માટે આ માર્ગ બરાબર નથી આ માર્ગ બરાબર છે અથવા તો અત્યારે એના માટે આ સાધન સાચું જ છે ને સારું જ છે ને મોક્ષ માર્ગ માટે જ છે પણ અત્યારે આ જીવ માટે આમ કરવું બરાબર છે એમ કરીને આપણને જોઈને કહેતા હોય પણ જ્યારે એ આપણને કહે ત્યારે આપણને નિસંશયપણે એને પડતું મૂકીને એ કેમ કરવું એ બહુ અઘરી બાબત છે એ પ્રમાણે જ્યારે કરે છે જીવ ત્યારે ભગવાન એના ઉપર રાજી થાય છે અને મોટા રાજી થાય છે નિષ્કુળાન સ્વામીની એક સરસ કડી છે સાર સિદ્ધિની અંદર એક પગ ભર ભયા ગળે હાથ જોડીને રેવું હજુ જેમ કહે તેમ કરવું દૂર સ્વામી કે એક ઊભા હાથ જોડીને રહેવું હજુર ભગવાનને મોટા ની આગળ કેવી રીતે રહેવું તો કે એક પગ આમ એક પગભર એટલે કે સજાગ થઈને હાથ જોડીને કે શું આજ્ઞા કરે ને કેવી આજ્ઞા કરે હું એ પ્રમાણે વર્તું સતત એની મરજીમાં વર્તવા માટે તત્પર રહેવું કહેવાનો મતલબ સ્વામીનો કહે છે જેમ કહે તેમ કરવું કરી ડાપણ આપણું દૂર કે મારે આમ જ કરવું છે ને આ માર્ગે જ ચાલવું છે નહીં એ જેમ કહેશે એ મારા માટે બેસ્ટ વે હશે મારા માટે એ જે રસ્તો બતાવશે એ મારા કરતાં મેં જે નક્કી કર્યો છે એના કરતાં સો ટકા એ સારામાં સારો જ રસ્તો હશે એવો વિશ્વાસ હોય તો જ એ વસ્તુ મનાય નહીં તો મનાય પણ નહીં એટલે ગોળા ગોપાળાનંદ સ્વામી એમની વાતની અંદર એક બહુ સરસ વાત કહી છે સ્વામી કે આત્મસત્તા રૂપે વર્તવું તે કરતાં પણ અનુવૃત્તિમાં વર્તું એ કઠણ છે આમ જીવ ધારે કદાચ આત્મસત્તા રૂપે વર્તવું એ અઘરી બાબત છે બહુ અઘરી બાબત એ જીવથી ના થઈ શકે સાધન કરતાં કરતાં ક્યારે થાય આત્મસત્તા રૂપે વર્તું એ પણ સ્વામી કે આત્મસત્તા રૂપે વર્તું એ કરતાં પણ અનુવૃત્તિમાં વર્તું એનાથી પણ કઠણ છે ભગવાનને મોટાની અનુવૃત્તિમાં વર્તવું મન કર્મ વચન એના કરતાં પણ મોટી સાધના છે એ જીવથી થતી નથી મહારાજ એકવાર તેરા ગામની અંદર વિરાજમાન હતા કચ્છમાં અને ત્યાં સંતો ભક્તોની સભા પૂરી કરીને મહારાજ ઉતારે આવ્યા ધનજી ભાઈ ધનજી કરીને ભગત હશે એમના ઘરે મહારાજનો સંતોનો ઉતારો હશે એટલે મહારાજ ત્યાં આવ્યા અને ત્યાં મહારાજ સંતોના ઉતારામાં આમ નજર કરવા ગયા ફરવા ગયા હતા સંતોના ઉતારાની અંદર વિશ્વાસ ચૈતન્યાનંદ સ્વામી કરીને આમ હમણાં જ આવેલા એટલે મહારાજ એમને જોયા મહારાજ કે ઓ સાધુરામ તમે ક્યારે અહીંયા આવ્યા તમને કોણે આજ્ઞા કરી તમને તો મહારાજ કે અમે સુરત રહેવાની કાયમ આજ્ઞા કરી છે ને અત્યારે અહીંયા કઈ રીતે પહોંચી ગયા ત્યારે પેલા સ્વામી બે હાથ જોડીને મહારાજને કે મહારાજ મને સ્વરૂપાનંદ સ્વામી સુરત જે મુખ્ય સંત તરીકે ત્યારે વિચરણમાં એ હશે સ્વરૂપાનંદ સ્વામી એટલે કે સ્વરૂપાનંદ સ્વામી આજ્ઞા કરી છે એટલે મહારાજ હું અહીંયા આવ્યો છું હકીકતમાં મહારાજ તો બધાનું અંતર જાણે એટલે મહારાજ કહે કે સ્વરૂપાનંદ સ્વામી આજ્ઞા કરી કે તમે સ્વરૂપાનંદ સ્વામી પાસે આજ્ઞા કરાવરાવી મહારાજ એવું પૂછ મહારાજ જ્યારે એવું પૂછ્યું ને ત્યારે પહેલાં સ્વામી મૌન થઈ ગયા એટલે ઘણીવાર કેવું હોય કે આપણે આજ્ઞા કોઈ પાસે જોઈતી હોય આપણી હોય આપણે જ મનનું ગમતું કે આપણી ઈચ્છાનું કે આપણી જ રુચિનું પણ આપણે એક સ્ટેમ્પ લેવા માટે પેલું કહે ને નકશા પાસ કરવા માટે એમ બે ત્રણ વાર કે ફોર્સ પૂરો કે આપણે પછી ઘણીવાર અણગમો વ્યક્ત કરીને પણ કે આમ પછી મોટા પુરુષ કે ભગવાનને લાગે કે ભાઈ હાવ રીસાશે અને હાવ તૂટેના એના કરતાં આપણે આજ્ઞાનો સ્ટેમ્પ આપી દઈએ એટલે જીવ ઘણીવાર એવું કરે કે પછી ઘણીવાર પ્રયુક્તિ કરીને વિચારે ઘણીવાર આમ સીધી સીધી આજ્ઞા ના મળે કોઈક બાબતની તો યુક્તિ પ્રયુક્તિથી પણ પોતાની જે રુચિ છે પોતાનું જે મનનું ગમતું છે એ ભગવાનને મોટાની પાસે ધાર્યું કરાવવાના પ્રયત્નો શોધે કે આમ કરીશ તો પાસ થઈ જશે એમ આમ કરીશ તો પાસ થઈ જશે પણ મારે વચનામાં મેં કીધું કે ગોપીઓના ત્રણ ભેદ છે મધ્ય મુગ્ધ અને પ્રૌઢા એટલે મધ્ય છે એ કેવી છે તો કે ભગવાન જ્યારે રીસામણા પણ કરે અને ભગવાન પાસે પણ ઘણીવાર પોતાનું ધાર્યું કરાવે ગોપી તો છે જ ભગવાનની ભક્ત તો છે પણ એ કેવી છે બીજી કેવી છે મુગ્ધા છે મુગ્ધા કેવી છે તો કે ભગવાન પાસે ભગવાન કે એમ જ કરે પણ બધું જ ભગવાન કેવું ના કરે એમાં પણ પોતાનું ધાર્યું થોડું ઉમેરીને કરે સો ટકા ભગવાનની અનુવૃત્તિ ના પાડે ભગવાનની આજ્ઞા પાળે એવું તો લેબલ મળે કમ્પ્લીટ પણ હારે હારે કહેવાય કેમે ભગવાનની આજ્ઞા પાડી પણ ભગવાનની આજ્ઞા પાળતા પાળતાય પાછા પોતાનું ધાર્યું અંદર આવી જ જાય સો ટકા ભગવાનનું ધાર્યું ના થાય એને મધ્ય કીધી અને પ્રૌઢા એવી ગોપી છે કે જે ક્યારેય એને ભગવાન હારે ક્યારે બીજું વચન આવે જ નહીં સો ટકા ભગવાનને કેમ રાજી થાય ભગવાનને કેમ ગમતું હું કરું એવો જ એને ભાવના હોય એવી જ એની રુચિ હોય અને એ પ્રમાણે જ વર્તે એ પોતાનું ગમતું ક્યારેય ભગવાન પાસે કે ભગવાન પાસે કરાવવા ધારે નહીં એમ ભક્ત પણ ત્રણ પ્રકારના હોય ભગવાનને મોટા પાસે ઘણીવાર પોતાનું ધાર્યું કરાવતા હોય ભગવાન કે મોટા પાસે એવાય ભક્ત હોય કે આપણે હોઈએ સંતો રાઈટ પણ ઘણા ભક્ત એવા હોય કે ભગવાનને મોટાનું ધાર્યું કરે પણ એમાં પાછું પોતાની રુચિ ભેળવી દે પહેલાં એકવાર આજ્ઞા લઈ લે પણ આજ્ઞા કરીને પછી ખાલી આજ્ઞા એકવાર મળી ગઈ ઓર્ડર મળી ગયો પછી તો પછી તો આપણો રસ્તો ખુલ્લો થઈ ગયો પછી આજ્ઞામાંથી પોતાની રુચિ પ્રમાણે અંદર ચાલી જાય અને ત્રીજા એવા છે કે કેવળ ભગવાનની આજ્ઞા ભગવાનને મોટાની રૂચિ મોટા કે એમ જ કરવું છે એની રુચિ બહાર મારે મારું કોઈ વિચાર પણ રાખવો નથી જેમ કે એમ જ મારે વર્તવું છે એવો જે છે શ્રેષ્ઠ ભક્ત છે અને એના ઉપર ભગવાન વધારે રાજી થાય છે આપણી રુચિથી વિરુદ્ધ વર્તાવે તો પણ જ્યારે તે યથાર્થ મનાય અને તે પ્રમાણે વર્તાય ત્યારે જ આપણે સંપૂર્ણ મોટાની આજ્ઞાએ કર્યું કહેવાય આપણી રુચિમાં હોય ત્યાં સુધી તો હું તમે આપણે સૌ કોઈ વર્તી શકીએ કોઈને તપનો અંગ હોય મોટા આજ્ઞા કરે કે ભગત તમારે તપ કરવું તો આપણને ગમે કોઈને ભજન કે સ્મરણનો અંગ હોય ને સ્મરણ કરવાની આજ્ઞા કરે તો સહેજે ગમે કોઈને ભણવાનું અંગ હોય ભણવાનું કોઈ શાસ્ત્ર પઠનનો અંગ હોય પાઠ કરવાનું તો એને એ આજ્ઞા કરે તો એ સહેજે ગમે પણ રુચિથી વિરુદ્ધ જ્યારે કરવાનું ભગવાન કે મોટા આજ્ઞા કરે એ પણ જ્યારે સહેજે આપણે આમ હાજ પડી જાય કે ઓ આમાં જ મારું સારું હશે આમ જ મારે કરવું જોઈએ એને સહેજે જ થઈ જાય એ વસ્તુ જુદી છે એનાથી ભગવાન અને મોટા વધારે રાજી થાય છે મહારાજ નાગડકાની અંદર બિરાજમાન હતા સરીચા સાગરની અંદર આવે છે મહારાજ નાગડકાની અંદર મહારાજ સભામાં વાત કરે છે મહારાજ કે સત્સંગમાં ફાવે તેવી મોટાઈ પામ્યો પામ્યો હોય પણ મનગમતું કરે તેને અમે મોટાઈ માનતા નથી અમારું વચન માને તેને અમે મોટા માનીએ છીએ સત્સંગની અંદર ગમે એટલી મોટાઈ મારા જ કે પામે હોય કોઈ સંત હોય તો એ એની રીતે કે ભાઈ કથા કે વિદવત્તા કે પાંચ જીવોને બીજી વાત તો કરીએ ભગવાનના સ્વરૂપની ઓળખાણ સમાસ કરી શકતા હોય કે બીજું ગમે તે બધી આવડત લૌકિક આવડત બધી જ હોય કળા હોય કે મોટાઈ હોય એ રીતે હરિભક્ત હોય તો એની અંદર પણ બીજી બધી જ સત્સંગની અંદર પાંચ ભક્તોને ભેગા કરવા સત્સંગ કરવો કે બધાને સાચવવા કે એ રીતની બીજી આવડત હોય એની અંદર જ્ઞાન હોય વચનાવૃત્ત શાસ્ત્રોનું બધું જ નોલેજ હોય એ બધી મોટાઈ હોય પણ મહારાજ કે જો મનગમતું કરે તો ત્યાંને અમે મોટાઈ માનતા નથી બધી મોટાઈ મનગમતા આગળ ભગવાનના ભગવાનને મોટાના મેજરમેન્ટમાં એ બધી ઝીરો થઈ જાય છે લૌકિક બધી જ મોટાઈ કદાચ સત્સંગ લક્ષી જ મોટાઈ હોય સત્સંગ સંબંધિત સાધન હોય તો પણ ભગવાનને કે મોટાની નજરમાં એની કોઈ વેલ્યુ રહેતી નથી મહારાજ કે જે ભગવાનને મોટાના વચનમાં વર્તે છે એને જ અમે સાચા મોટા માનીએ છીએ મારા સારંગપુરની અંદર બિરાજમાન હતા સારંગપુરની અંદર મહારાજ બિરાજમાન છે મુક્તાનંદ સ્વામી વગેરે સાહીઠ સંતો કાનમના ગામડાઓ ફરવા ગયેલા કાનમ પ્રદેશમાં ગામડાઓમાં વિચરણ કરીને મુક્તાનંદ સ્વામીને સાઠ સંતો પાછા જ્યારે પાછા પધારે છે ને સારંગપુર આવે છે અને સારંગપુરની અંદર સંતોને ખ્યાલ આવ્યો કે મહારાજ અત્યારે સારંગપુરમાં જ છે અને સંતો જ્યારે ગામની સીમમાં પહોંચ્યા ત્યારે રાઠોડ ધાદલ એ સારંગપુરના એ આમ દિશાએ ફરવા ગયા હશે બાર એટલે કે ટોયલેટ માટે ત્યારે તો ઘર અત્યારે જેવું હતું નહીં બહાર જતા રસ્તામાં સંતોને દર્શન જોયા એટલે સંતોને પગે લાગ્યા મુક્તાનંદ સ્વામીને અને સ્વામીએ કીધું કે મહારાજ અત્યારે અહીંયા બિરાજે છે ત્યારે ભગત કીધું હા સ્વામી મહારાજ અત્યારે સારંગપુરમાં છે તો સ્વામી કે મહારાજની રજા લઈ આવો કે સંતો આવ્યા છે તો દર્શને આવે કે કેવું ત્યારે રાઠોડ દાદલે મહારાજને જઈને પ્રાર્થના કરી કે મહારાજ મુક્તાનંદ સ્વામી પધાર્યા છે અને સાથે સાહીઠ સંતો છે આપના દર્શન માટે આવ્યા છે મહારાજ કે એમને ના પાડી દો અત્યારે કોઈ અમારે દર્શન કરવા આવે નહીં જે હોય તે મહારાજ કે અત્યારે અમારા દર્શનની મનાઈ છે કોઈ પણ સંતોને અમારા દર્શન નહીં થાય રાઠોડ દાદલે તો આવીને ભારે હૃદય સંતોને વાત કરી મુક્તાનંદ સ્વામીની કે મહારાજે તો આવા મેસેજ આપ્યા છે સંતોને થોડું દુઃખ થયું કે ઓ કેટલાય ટાઈમથી ભગવાનના દર્શન થયા નથી હમણાં ઠીક ત્યાંથી અહીંયા ઠેક ગામ સુધી આવી ગયા મહારાજ અહીંયા છે અને મહારાજ થોડી વાર દર્શન આપ્યા હોત તો આનંદ થાય પણ મહારાજની જે ઈચ્છા મહારાજે જે આજ્ઞા કરી એ સારા માટે હશે સંતો પાછા આગળ ગામડામાં વિચરણ માટે ત્યાંથી નીકળ્યા છે એટલે ફરીવાર રાઠોડ દાદલે પછી મહારાજ પાસે આવીને બધી વાત કરી કે મહારાજ કે શું થયું રાઠોડ દાદલ કે મહારાજ મેં તો તમે આપેલા સમાચાર સંતોને આપ્યા અને સંતોએ તો આપણી મરજી જે હશે એ જાણીને પછી સંતો પાસે આગળ બીજા ગામડાઓમાં વિચરણ માટે ગયા છે ત્યારે મહારાજને અંતરથી રાજીપો થયો કે ઓહો આટલા આટલા સમયથી ગામડાઓમાં વિચરણ માટે જાય ત્યાં અનેક લોકો માર મારે અપમાન કરે ગાળો બોલે કેટલું ત્યારે તો કંઈ સત્સંગ આવો હતો નહીં પણ તેમ છતાંય આટલા સમય પછી જ્યારે અહીંયા ગામના પાદરમાં પહોંચ્યા છે અમે અહીંયા બિરાજમાન છીએ અમે દર્શનની ના પાડી ખાલી અમારા સ્વરૂપને ઓળખાવા માટે જ તો ગામડામાં વિચરે છે અમારા સ્વરૂપને ઓળખાવા માટે કેટલાય લોકોનો માર સહન કરે છે અપમાન સહન કરે છે તેમ છતાંય અમે જ્યારે એને ના પાડીને ધૂતકારી દીધા તો પણ એનો અભાવ આવ્યો મહારાજ રાજી થઈ ગયા મહારાજ માણકી પર બેસીને તરત ત્યાં હોલી કરીને ધાર છે સારંગપુરમાં એ ધારની પાસે જ્યાં સંતો પહોંચ્યા હશે ત્યાં મહારાજ ઘોડી લઈને પહોંચી ગયા અને મહારાજ આખા મંડળના સંતોને ઘોડી પર બેઠા બેઠા પ્રદક્ષિણાઓ કરી અને પછી મહારાજ ઘોડીથી નીચે ઉતર્યા અને સંતોને દંડવત કરવા લાગ્યા સંતોને દંડવત કરવા લાગ્યા ત્યારે મુક્તાનંદ સ્વામી વગેરે સંતોએ મહારાજને જઈને ઊભા કર્યા મહારાજને કે મહારાજ તમારે દંડવત ના કરવાનો મહારાજ ભેટ્યા પછી સંતોએ મહારાજને બેસવા માટે ધાબળી પાથરી આપી મહારાજ બેઠા મહારાજ કે આજે અમે તમારા ઉપર બહુ રાજી થયા છીએ મહારાજ કે મહારાજ કે હવે અમારે આજથી તમને બધાને અમારા સ્વરૂપનું ખૂબ સુખ આપવું છે પછી મહારાજ કે જે મનનું ધાર્યું કરશે તેને ક્યારેય અમારું સુખ નહીં મળે કદાચ ભેગા રહેતા હશે સાથે જ રહેતા હશે પણ મનનું ધારું જે કરતા હશે એ ભેગા હોવા છતાં એને અંતરમાં સુખ અમારું આવશે નહીં પણ કદાચ દૂર હશે પણ અમારી મરજીમાં જે વર્તતા હશે એને સદાય અમારા સ્વરૂપનું સુખ અમારા રાજીપાનું સુખ એના અંતરમાં વર્તાયા કરશે અને પછી મહારાજે સંતોની સાથે રાખીને દર્શન સ્પર્શ કથા વાર્તાનું ભેટીને સુખ આપ્યું ક્યાંનો મતલબ કે ભગવાનને મોટા સત્પુરુષની આજ્ઞા જ કરીને જ્યારે જીવ થોડું પણ કરે છે જે કંઈ કરે છે તો એનાથી ભગવાન રાજી થાય છે મરજી પ્રમાણે જે વર્તે તેના મૂળ સત્સંગમાં ઊંડા રહે છે સરિતા સાગરની અંદર આ એક વાત આવે છે મહારાજ કે મરજી પ્રમાણે જે વર્તે તેના મૂળ સત્સંગમાં ઊંડા રહે છે ને મનમુખી વર્તે તેમાં અનેક ઉત્પાદ થાય છે મનમુખી ધ્યાન કરે અન્ન ન ખાય જીર્ણ વસ્ત્ર પહેરે પણ તે બધું સત્સંગથી વિરુદ્ધ ગણાય લો કેવી મહારાજ વાત કરે છે જે ભગવાનને મોટાની મરજીમાં વર્તે છે ને એના જ સત્સંગમાં મૂળ ઊંડા રહે છે મહારાજ અને મનમુખી વર્તે તેમાં અનેક પ્રકારના ઉત્પાદ થાય પહેલાં આવે ત્યારે થોડો ભપકો દેખાય ને સારું દેખાય પણ તરત પાછું એ થઈ જાય ડાઉન થઈ જાય પડી જાય કારણ કે બેજ વગર હોય ફાઉન્ડેશન સરખું ના હોય ભગવાનને મોટાની મરજીમાં જેણે જીવન ના કર્યું હોય અને મનનું ધાર્યું કરવાની સ્વભાવ હોય તો જ્યારે મનનું ધાર્યું થાય ત્યાં સુધી તો આપણે બધા ટકી શકીએ હું મારું મનનું ગમતું ધારું થાય ત્યાં સુધી હું ટકી શકું તમારા મનનું ગમતું ધાર્યું થાય ત્યાં સુધી તમે ટકી શકો પણ જ્યારે આપણા મનનું ધાર્યું ના થાય આપણે ધારી રાખ્યું એનાથી વિરુદ્ધ થાય એનાથી વિરુદ્ધ વર્તવામાં આવે ત્યારે આપણા પાયા ડગમગે પછી જેમ કોઈક આવે તો હું બિલ્ડિંગ હોય એને ત્યારે શું કહેવાય કેવું પાક્કું બિલ્ડિંગ છે ત્યારે ખબર પડે ને કાચું બિલ્ડિંગ હોય તો પડી જાય એમ આપણો સત્સંગ કેટલો દ્રઢ છે એ જ્યારે આપણી મરજીથી વિરુદ્ધ વર્તાવવામાં આવે ત્યારે જ આપણા સૌ કોઈની પરિક્રિયા મહારાજ કે મનમુખી ધ્યાન કરતો હોય ધ્યાનમાં બેસી જતા હોય પાંચ પાંચ ત્રણ ત્રણ છ છ કલાક અન્ન ખાવાનું છોડી દે મહારાજ કે જીર્ણ વસ્ત્ર હાવ ફાટલા ટૂટલા વસ્ત્ર પહેરતો હોય તો પણ એ બધું સત્સંગથી વિરુદ્ધ ગણે કારણ કે છે કેવું મનનું ધારેલું છે આપણા મંડળમાં આપણે જોઈએ તો કેટલાય સંતોની રૂચિ હાવ એવી હોય કે નિવૃત્તિ પરાયણ હોય હાવ નિવૃત્તિ પરાયણ હોય આમ ધ્યાન ભજનમાં જ અંગ હોય પણ ગુરુજીની આજ્ઞા કરીને ગુરુજીને રાજી કરવા સંતો ભક્તોને રાજી કરવા કેટલી પ્રવૃત્તિ કરતા હોય સત્સંગ લક્ષી ભગવાનને મોટાને રાજી કરવા એનું એનું આપણે પર્સનલ અંગ અને નજીકથી જોઈએ તો આપણને ખ્યાલ આવે કે આને આમાં રુચિ જ નથી પણ તેમ છતાંય ભગવાનને મોટાને રાજી કરવા જ કરે છે અને એવી રીતે જે કરે છે એના ઉપર જ ભગવાનને મોટાનો રાજીપો થાય છે અને એ સાધન કરવાથી જે ફળ ના મળે ધ્યાન ભજન કરવાથી એટલું અંતરમાં સુખ એ મોટાની આજ્ઞા કરીને જે કંઈ ક્રિયા કરે એમાં એને વધારે આવે આપણને પણ આપણા અંતરમાં તપાસ થોડું ઘણું પણ જેટલું કંઈ સુખ આવે એટલું મોટાની આજ્ઞામાં વર્તવાથી આવે છે મનનું ધારું કદાચ એનાથી પાંચ ગણા સાધન કરીશું તો પણ એવું સુખ નહીં આવે એવી આ વાતમાં સ્વામી આપણને જણાવે છે ગુરુજીએ વાત કરી હતી ને મૂળજી શેઠની લીમડીના કે મહારાજને આજ્ઞા કરીને મહારાજ કીધું પરણવાનું તો ના પાડી કે ના હું તો નહીં પરણ હું તો સાંખ્યોગી જ રહીશ મહારાજે સમાચાર મોકલાવ્યા તો પણ માન્યું નહીં પણ અંતે પછી બબ્બે ઘરવાળા કર્યા એટલે એવું છે બ્રહ્માનંદ સ્વામીનું સરસ પદ છે સ્વામી મન મનગમતું સર્વે મેલીને એક તમને રીજાવા રે બ્રહ્માનંદ કહે મન કર્મ વચને ગુણ તમારા ગાવા રે બસ મનનું ગમતું સર્વે મૂકીને જ્યારે ભગવાનને મોટાને રાજી કરવાની હૃદયમાં એક સાચી ભાવનાઓ ઉત્પન્ન થાય ત્યારે આપણને અનેક સાધનો કરવા છતાં જે ફળ ના મળે એ ઓછા સાધનમાં એની આજ્ઞામાં વર્તવાથી મળે છે આખી પૃથ્વીની પ્રદક્ષિણા ક્યારે થઈએ કેને ગાયની પ્રદક્ષિણા કેટલા શોર્ટમાં થઈ જાય ગણપતિએ જેમ ગાયની પ્રદક્ષિણા કરી એમ સ્વામી કે મોટાની આજ્ઞાએ કરીને એક ગાયની પ્રદક્ષિણા ફરે લેવા બરાબર કલ્યાણના સાધન આપણા માટે શોર્ટ થઈ જાય પૃથ્વી પ્રદક્ષિણા કરવા જઈશું તો પાર નહીં આવે કેતાં મનનું ગમતું ધારીને ગમે એટલા સાધન કરશું તો આપણો પાર આવવો અઘરું બાબત છે પણ ભગવાનના મોટા સત્પુરુષની આજ્ઞામાં વર્તીને એ જેમ કેશે એમ કરીશું તો થોડા સાધનમાં પણ આપણને આપણું કાર્ય જલ્દી સિદ્ધ થશે મોટાની આજ્ઞાએ કરીને આપણે મોટાનું માનીએ ઘણીવાર આપણે માનીએ મોટાની અનુવૃત્તિમાં વર્તી શકીએ પણ જેટલું આપણી બુદ્ધિમાં કે આપણા મનમાં ફિટ થાય એટલું જ આપણાથી વર્તાય હું કે તમે આપણે સૌ કોઈ જ્યારે ભગવાન કે મોટા સત્પુરુષ આપણને આજ્ઞા કરે પણ આપને યોગ્ય લાગે આપણું મન આ પાડે આપણી બુદ્ધિ આ પાડે ત્યાં સુધી જ આપણે કરીએ પણ જ્યારે એ ના પાડી દે તો આપણે એ પણ આજ્ઞા કરતા હોતા એટલે નિષ્કામ સમય ઘણીવાર કેમ કે ભગવાનને મોટા સત્પુરુષની વચ્ચે બુદ્ધિ રાખવી નહીં ભગવાન પછી સીધા મોટા મોટા સત્પુરુષ અને સત્પુરુષ પછી આપણી બુદ્ધિને પાછળ રાખવી જ્યારે સત્પુરુષના વચન આવે ત્યારે બુદ્ધિનું કોઈ ડિસિઝન નહીં મનનું કોઈ નહીં એ કે જ માન્ય એવું જીવનમાં જ્યારે દ્રઢ થઈ જાય ત્યારે મોટા પણ જાણે કે આ કેવળ પોતાના સાધનના બળથી નથી કરતો ભગવાનને મોટાની અનુરૃત્તિમાં વર્તવા માગે છે ત્યારે મોટાનો રાજીપો પણ આ જીવને અંતરથી મળે છે અને ત્યારે જે સ્વાભાવિક અંધકરણના જે દોષો છે એ મોટાના રાજીફાથી જીવમાં ટળી જાય છે પોતાની મેળે સાધન કરવાથી એ વસ્તુની પ્રાપ્તિ થતી નથી ગુણાતાન સ્વામી એટલે જ એક વાત માગે કે પોતાની મેળે આખા મંદિરનું કામ એકલો કરતો હોય અને બીજો આજ્ઞા કરીને ખાલી બેસી જ રહેતો હોય એક જણો આખા મંદિરનું કામ એકલો કરે છે પાંચ પચીસ જણનું એકલો જ કરે છે અને એક કાંઈ નથી કરતો ખાલી બેસી રહે છે આજ્ઞાથી તો આજ્ઞાથી બેસી રહેવાવાળો વાળો પહેલાં કરતાં શ્રેષ્ઠ છે કારણ કે મનનું ગમતું કરતો નથી આજ્ઞા કરીને બેઠો છે ને એટલે શ્રેષ્ઠ છે અને જાતે તો આખા મંદિરનું કામ કરે તો એના પર મોટાનો રાજીપો મળે એટલે કોણ કેટલું કરે છે એ મહત્વનું નથી પણ કોણ કોની આજ્ઞાથી અને કયા ભાવથી કરે છે એ વધારે મહત્વનું છે એટલે સ્વામી આપણને આ વાતમાં કહે છે આજ્ઞાએ જો થોડું કરે તો પણ ઘણું થાય છે અને મનગમતું જાજુ કરે તો પણ થોડું થાય છે અને સ્વામી છેલ્લે કે જે આજ્ઞામાં ધર્મને ઘસારો આવતો હોય તેવી આજ્ઞામાં તો ઘટે એમ કરવું પણ એ ક્યારે કે આપણાથી તમામ આજ્ઞાઓ તમામ ધર્મ સો ટકા પડતા હોય જેમ કે નિષ્કોળાનંદ સ્વામીને મહારાજે કીધું કે સ્વામી આવો અમારા દર્શન કરો અને ત્યારે એ સભામાં જોડે બહેનોના દર્શન થતા હશે તો નિષ્કોળાનંદ સ્વામીને મહારાજે સ્વયં આજ્ઞા કરી તો પણ સ્વામી ત્યાં બેઠા અને મહારાજ કે સ્વામી કે હું પછી તમારા દર્શન કરીશ મહારાજ કીધું પણ અમારા દર્શન થાય છે અહીંયા બેસો તો પણ સ્વામી ના બેઠા કેમ તો કે ત્રણેય અવસ્થામાં ક્યારેય પણ ભગવાનની આજ્ઞાને એણે લોપી નથી પણ આપણે તો આપણા ઇન્દ્રિય અંતકરણના દોરા પછી આજ્ઞાઓ લોપી નાખતા હોય બરાબર પણ ભગવાનને મોટા કંઈક ભગત આમ કરવાનું ત્યારે આપણને એમ થાય કે ને આ તો મહારાજે આવું કીધું છે આમાં તો આ શાસ્ત્રમાં આમ વાત કરી છે તો ત્યાં પછી આપણી બુદ્ધિ ત્યાં ચલાવી નહીં પણ આપણે સો ટકા જો ચાલતા હોય તો એની વાત જુદી છે માટે આ વાતના આધારે મહારાજને ગુણાતન સ્વામીના ગુરુજીના ચરણમાં પ્રાર્થના કરીએ કે અમને પણ અમારા મનગમતું સર્વે મૂકી અને જે ભગવાનને મોટાની રૂચિ હોય એની અનુવૃત્તિ હોય એ પ્રમાણે જ અમે વર્તી શકીએ એવી હે મહારાજ અમને પણ એવી શક્તિ આપજો એવું બળ આપજો એવી મહારાજના સ્વામીના ચરણો પ્રાર્થના કરી આપણી વાતને પૂરી કરીશું બોલો હરે કૃષ્ણ મહારાજની શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધર્માત્મજમ વાસુદેવમ હરે माधवं केशवं कामदं कारणं स्वामिनारायण नीलकण्ठं भजे हरिकृष्णमहाराजने जय